Namaya Bhagavati Jai Pakshar Pushottamaya Jai Jai Vinayakam Swami Maharaj Jai Bhagat Ji Maharaj Jai Shastri Ji Maharaj Jai Yogi Ji Maharaj Jai Pramukh Swami Maharaj Jai Mahanta Swami Maharaj Jai Pramukh Swami Maharaj Shatabdi Mahotsavi Tarikh 21/5/1950 આ દિવસે અહીં અમદાવાદ ખાતે જ પવિત્ર આંબીવાડી પોળની અંદર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષીય નાનકડા નારાયણ સ્વરૂપદાસને બીએપીએસ સંસ્થાના પ્રમુખ બનાવ્યા. ત્યારથી એ પ્રમુખ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. પણ એ જ સમયે એ જ સભાની અંદર એમણે એક ઐતિહાસિક પ્રતિજ્ઞા કરી. હું મારા દેહની પરવા કર્યા સિવાય મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતજ્ઞ બનીશ. આ શબ્દો આમ સામાન્ય જેવા લાગે, પણ દેહની પરવા કર્યા સિવાય તે કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનની અંદર ચરિતાર્થ કર્યું છે કે કેટલાક પ્રસંગો દ્વારા આજે આપણે જાણવા પ્રયત્ન કરીએ. આપણા જેવા નાના મોટા તમામ હરિભક્તોની તમામ ભાવનાઓ, તમામ લાગણીઓ સંતોષવા માટે એમણે કેટલી કેટલી શ્રદ્ધાથી કેવો કેવો પુરુષાર્થ કરેલો છે, અને નિત્ય નવા પ્રેમથી એમણે દરેકને સંતોષ આપવા પ્રયત્ન કરેલો છે. સ્વામી બાબાએ ક્યારેય ભોજનનો સમય એ જોયો નથી. મારા દેહની પરવા કર્યા સિવાય, દેહની પરવા છોડવી એટલે શું? દેહની પરવામાં સૌથી મહત્વનું અને પાયાનું કોઈ ઘટક હોય તો ભોજન છે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ભોજનના સમય સામે જોયું છે? તારીખ 20/2/1981 રોજ પ્રમુખ સ્વામી મહારાજે સવારના 1/2 દિવસની અંદર ઝઘડિયા અવિધા ગામના નામો છે, ભરૂચ જિલ્લાના ગામના નામો છે, ઝઘડિયા અવિધા રાજપારડી હરિપુરા અને અછાલિયા, એવી રીતે આ 5 ગામોની અંદર વિચરણ કર્યું, પધરામણી કરી. ત્યારબાદ બપોરે તેઓ જમવા માટે પાટણા ગામે ગયા છે. ત્યારે બપોરના 2:45 વાગેલા અને એ વખતે બાપાના સેવક સંત પૂજ્ય સંત સ્વરૂપ સ્વામી હતા. બાપા જમવા બેઠાય તેમની સામે જોઈ અને જરા ઉદાસ થઈને સંત સ્વરૂપ સ્વામી બોલ્યા કે બાપા, આજે 3જી વાર રસોઈ ગરમ કરી, આટલું મોનું કરાક હશે? હવે બનેલું એવું કે બાપા હમણાં આવશે તો બાપાને ગરમ ગરમ રસોઈ જમાડું, એટલે ગરમ કરે. પછી ઠંડી થવા આવે છે, કદાચ હમણાં આવશે એટલે ફરી ગરમ કરે. એમ કરી 3 વાર એકની એક રસોઈ અમે ગરમ કરેલી. થોડું વહેલા આવી જાઓ તો સારું, ગરમ ગરમ રસોઈ જમાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ભાવથી બોલ્યા કે તમે લખી રાખો, મારા ભાગ્યમાં ગરમ ખાવાનું લખ્યું જ નથી. કોણે આપણા ભાગ્યમાંથી લઈ લીધેલું? કેવળ હરિભક્તો પ્રત્યેનો પોતાનો પ્રેમ, તેણે જ એમના ભાગ્યમાંથી ગરમ જમવાનું લઈ લીધેલું. પ્રેમને વશ થઈ અને બાપાએ બધાના ભાવ પૂરા કરવા પ્રયત્ન કરેલો છે. સમય સામે ક્યારેય જોયેલું નથી, કોઈ દિવસ એમણે ઘડિયાળ સામે જોયેલું નથી. હા, એમણે ઘડિયાળ સામે જોયું છે હરિભક્તોના સમય સાચવવા માટે. પોતાના સમય સાચવવા માટે ક્યારેય એમણે ઘડિયાળ સામે જોયું નથી. તારીખ 5/8/1974 રોજ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે ન્યુયોર્કથી નીકળ્યા અને અમેરિકાના વિચરણ દરમિયાન મેનહટન, ન્યૂજર્સી, આઇવરી હિલ કે વગેરે બધા વિસ્તારોના ઘરો ઘર ઘૂમતા સાંજે 4:45 વાગે બપોરનું જમવા માટે બેઠા. તો આવો એમનો વારંવાર ક્રમ ફરવા કર્યો.
સતત આવું એમના જીવનની અંદર વર્ષો સુધી રહેલું છે. તારીખ 15/7/1981 ના દિવસે બાપા સારંગપુરથી નડિયાદ જવા નીકળ્યા. રસ્તામાં અચાળ્યા અને લીંબડીને એમણે લાભ આપ્યો અને ત્યારબાદ પોતે એમ્બેસેડર ગાડીની અંદર બેઠા અને નડિયાદ તરફ ગતિ ચાલુ કરી. એમને એમ સાંજ ઢળી ચૂકી, અંધારું થઈ ગયું અને વરસાદ શરૂ થયો. ધોધમાર ભયંકર વરસાદ શરૂ થયો અને એ મુશળધાર વરસાદની અંદર એ જમાનાની જૂની ખખડધજ ગાડીઓ, એમ્બેસેડર તો અલૌકિક ગાડીઓ આવતી, વિરાટ ને એમ્બેસેડરની બધા, એને છે ને ધક્કા સાથે સીધો સંબંધ હોય. થોડા વખત એને ધક્કા જ મારવાના થાય, ગમે ત્યારે તમને રસ્તામાં અટકાવી દે. અત્યારે ભાગ્યે જ અત્યારની ગાડીઓમાં આવું જોવા મળે છે. આપણને આ બધું જરા કલ્પના બહારનું લાગે, પણ એ વખતે સ્વાભાવિક હતું કે ગાડી બની, ટાયર બદલવું પડ્યું, ધક્કા મારવા પડ્યા. એ સ્વાભાવિક રીતે લાંબી મુસાફરીઓની અંદર એ સમયની ગાડીઓમાં થયા જ કર્યું. તો પ્રભુ સ્વામી મહારાજની ગાડીઓની અંદર પણ આ બનતું. સ્વામી એમ્બેસેડર ગાડીમાં મુસાફરી કરી રહેલા અને સખત વરસાદને લીધે નીચે ભરાયેલું પાણી પણ ઉપર તરફ છાલક મારે, ઉપરથી પણ ધોધમાર વરસાદ પડે, બોનેટ દ્વારા અંદર મશીનમાં જાય અને એ મશીનના જે પાવર પોઈન્ટ આવે, ડેલ્કો કહે છે પેટ્રોલ ગાડીઓની અંદર, એમાં પાણી ભરાયું એટલે બધા એન્જિનને જે પાવર સપ્લાય થાય સ્પાર્ક માટે એ બંધ થઈ ગયા એટલે ગાડી ઊભી રહી ગઈ. એટલે ચાલક છે થોડો બુદ્ધિશાળી હતો એટલે ઉતર્યો, બોનેટ ખોલ્યું, ડેલ્કોને બરોબર ખોલીને સાફ કર્યું, રૂમાલથી પાછું બંધ કર્યું એટલે ગાડી ઉભડી તો ખરી, પણ થોડી વાર થઈ વળી પાછી પાણી તો અંદર પાછું જવાનું છે એટલે ફરીથી ગાડી અટકી ગઈ. પછી તો ત્રણ સંતો પાછલી સીટ પર બેઠેલા, એક સંત પાસે ઠાકોરજી હતા, એ ઠાકોરજી બાપાના ખોળામાં આગલી સીટ પર બાપા ડ્રાઈવરની બાજુ બેઠેલા, એના ખોળામાં આપી દીધા અને ત્રણેય સંતો ગાડીને ધક્કા મારવા માટે ઉતરી ગયા. ગાડીને ધક્કા મારવાના શરૂ થયા અને એ વખતે પેલો ડ્રાઈવર પણ ઉતરી ગયો ને આમ બારીમાંથી, ખુલ્લી બારીના કાચમાંથી આમ આમાં સ્ટીયરિંગ ફેરવતા ફેરવતા એ બારી ધક્કા મારવા માંડ્યો. બાપા એકલા અંદર, થોડી વાર થઈને બાપા પણ ઠાકોરજીને સીટ પર બેસાડી અને એ ઉતર્યા ધક્કો મારવા. એટલે બધાએ બહુ ના પાડી કે બાપા બેસી રહ્યો, વરસાદ છે, પણ તોય બાપાએ 51 કિલોમીટર સુધી ધક્કા માર્યા ગાડીને. હવે એટલા ડેલ્કોમાં પાણી આવી ગયું હોય, પાવર સપ્લાય જ એન્જિન સુધી પહોંચતો ના, સ્પાર્ક પર ના થતો હોય એટલે એન્જિન ચાલે નહીં, તો ધક્કા મારવાથી શું એમાં થઈ જવાનું? પણ બીજો કોઈ વિકલ્પ જ નહોતો. સ્વામી 1 કિલોમીટર ધક્કો માર્યો, પછી એટલો બધો વરસાદ પડ્યો અને સંતોષ બહુ વિનંતી કરી એ બાપા પાછા ગાડીમાં બેઠા. એમ કરતા કરતા ધક્કા મારતા મારતા એ ગેરેજ આવ્યું અને ત્યાં આગળ ગાડી ઊભી રાખી. બાપાએ પેલી ઓઇલ વાળી અને ગાધા ભૂજી વાળી એવી ગંદી એવી ખુરશી હતી બાકડા જેવી, એની પર જઈ બેઠા અને પેલો જે ગેરેજ વાળો હતો એના ફોલ્ટ શોધવાની અંદર બોનેટ ખોલી માથું નાખી મંડ્યો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે દૂરથી બૂમ પાડી કે ભાઈ આમાં પાણી આવી ગયું છે એટલે એ દૂર કરો, બીજું કશું કરવાનું નથી, ગાઈડન્સ આપ્યું બાપા. એટલે પછી પેલો તો આટલામાં તો સમજી ગયો કે શું પ્રશ્ન હશે, એટલે તરત ડેલ્કો ખોલ્યું ને સાફ કર્યું ને પછી એને પ્લાસ્ટિકની કોથળી બરોબર બાંધી દીધી એટલે ઘરની અંદર પાણી જાય નહીં અને એ રીતે બધું બહાર પડ્યું અને ગાડી ઉભી. અને આ જ વરસાદની અંદર રાત્રે 11:30 વાગે નડિયાદની ભાગોળે પહોંચ્યા અને વરસાદ એટલો બધો હતો ને કે જે હરિભક્તના ઘરે જવાનું હતું એના ઘરનો રસ્તો કોઈને સૂજે નહીં, એટલે બધા એકબીજાને પૂછે, ડ્રાઈવર પણ કંઈ એને સૂજે નહીં, કયું કઈ ગલી, કારણ કે રોજ નડિયાદની અંદર ફરવાનું હોય તો બધા જડે, પણ ક્યારેક આવવાનું હોય વરસની વચલે કારણે એમાં તો થોડો કોઈના ઘરનો રસ્તો જડે, એટલે બધા આગા પાછા થવા માંડ્યા. ગાડી પણ કદાચ એકને ખાંચામાં આગી પાછી કરવી પડી હશે એટલે બાપા સમજી ગયા કે બધાને રસ્તો ખબર નથી, એટલે બાપાએ તરત જ માર્ગદર્શન આપવાની શરૂઆત કરી અને બાપાની જીપીએસ સિસ્ટમ ચાલુ થઈ. અને બાપાની જીપીએસ તો જબરજસ્ત હતી એટલે ડાબી જમણી ડાબી જમણી કરતા સીધા જ જે હરિભક્તના ઘરે જવાનું હતું ત્યાં આગળ ગાડી આગળ ઉભી રહી ગઈ અને સારી રીતે પહોંચી ગયા. લગભગ રાતના 11:30 વાગ્યા ઉપર 12:15 જેવું થયું ત્યારે પહોંચ્યા
પછી ઠાકોરજીને થાળ ધરાવ્યો અને 11:55 વાગે રાત્રે ભોજન કરવા માતા બીજા છે. એટલે કોઈ સમયનું ઠેકાણું એ બાપાને હતું જ નહીં કે આપણને આના પરથી ખ્યાલ આવે છે. કારણ 15/7/1974 ના રોજ બાપા અમેરિકામાં ફિલાડેલ્ફિયા હતા. સાંજે 4:45 વાગે અમે પધરામણી શરૂ કરી. પધરામણી કરતા કરતા હવે અમેરિકાની અંદર એક હરિભક્ત એક જગ્યાએ રહેતા હોય, બીજા હરિભક્ત સિદ્ધાર્થ ત્યાંથી 25-50 માઇલ દૂર રહેતા હોય. એટલે આમ કહેવાય કે પધરામણી કરી, પણ ખરેખર બે ગામથી બીજે ગામ ફરવા જેવું જ અમેરિકામાં થઈ જાય. બે સેન્ટર વચ્ચે, બે હરિભક્તના ઘર વચ્ચે પણ કેટલું બધું અંતર. તો પધરામણી કરતા કરતા સ્વામી જ્યારે ઉતારે જમવા માટે આવ્યા ત્યારે રાતના 11 વાગે. રાત્રે 11 વાગે બાપા જમ્યા અને આગળનો કાર્યક્રમ બધો એટલો બધો વ્યસ્ત હતો કે સ્વામીને જે પધરામણીઓ નોંધાયેલી એ પતાવવા માટે રાતપાળી કરવી પડે એવા સંજોગો ઊભા થયા. અને બાપા રાત્રે 1:15 વાગે ફરીથી પધરામણી શરૂ કરી. હવે એ સમય છે કે પધરામણી, પણ આપણી માટે એને ઘડિયાળ સામે જોયું નથી. આપણો સમય સાચવવા માટે એને ઘડિયાળ સામે જોયું છે, એ ફરીથી આપણને યાદ આવે. તો બાપા એ રીતે પધરામણીની અંદર નીકળ્યા. 1, 2, 3, 4 ચાલતું રહ્યું. સવારે 4 વાગે ઉતારે પાછા આવ્યા. 11 કલાક એક ભાઈ એમને આ રીતે પધરામણી કરેલી. સૂર્ય અને ચંદ્રની તો પાળી બદલાય છે, પણ બાપાની પાળી બદલાય નહીં. બાપા એક ના એક વિચરણ કરતા સંતો, બાપાની સાથે વર્ષો સુધી ફરેલા સંતો ઘણી વખત વાત કરે છે કે પધરામણીની અંદર જવાનું હોય ને તો બાપાની સાથે જનારા સંતો બદલાતા હોય, પણ બાપા એક ના એક. અને વિચરણની અંદર ફરનારાની અંદર સૌથી મોટી ઉંમરના અને સૌથી વધુ શારીરિક તકલીફ વાળા તો બાપા જ હતા. બીજા તો બધા એમના કરતા જુવાન હતા, નાની ઉંમરના હતા. પણ બાપા પોતે આટલો બધો પીડો વર્ષો સુધી એમણે સહન કરેલો છે. તારીખ 6/9/1977 ના દિવસે બાપા હોલીઓકથી નીકળી અને અમેરિકામાં બોસ્ટન પહોંચ્યા. સાંજના 6:30 વાગી ગયા. અને ત્યાં આગળ બોસ્ટનની અંદર ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એના હોલની અંદર જાહેર સભા રાખવામાં આવેલી. અને એ જાહેર સભાની અંદર બાપાએ આશીર્વાદ આપ્યા. બીજા બધા કાર્યક્રમો થયા અને રાતના 12:15 વાગે ઉતારે પહોંચ્યા. આખો દિવસ ગાડીની અંદર મુસાફરી કરેલી, લગભગ 400 કિલોમીટરની મુસાફરી. એટલે અહીંથી સેલવાસ જાવ એટલું અંતર થાય. તો એટલી લાંબી અમે મુસાફરી કરેલી અને 3 કલાક મુસાફરી પછી તરત જ સત્સંગ સભાની અંદર પોતે બેઠા. અને પછી ઉતારે આવી રીતે મોડા આવ્યા, એટલે પછી કેવળ એમને પછી ઉતારા પાણી જ કરે. એટલે રાતનું ભોજન સાવ ગયું, સાવ છોડી દીધું. અને પછી પોતે પથારીની અંદર બેઠા, ખોળામાં બ્લેન્કેટ લીધું અને બસ સુવાની તૈયારી કરતા હતા. અને હાંફા ફાંફા એક હરિભક્ત બાપાના સુવાના રૂમની અંદર બાપાની પથારી પાસે આવી ગયા અને એકદમ બોલવા માંડ્યા કે સ્વામી મારે ત્યાં પધરામણી આવો. એટલે બધા ચમક્યા સાથેના સંતો. અને એક અવાજે બધાએ પૂછી લીધું કે અત્યારે? પેલા કે હા અત્યારે. એટલે બધાએ ઘડિયાળ સામે જોયું, જુઓ 12 વાગ્યા. એટલે આમને ખબર છે 12 વાગ્યા, પણ અત્યારે આવો તો સારું. એટલે પછી સાથેના સંતો બધી વાસ્તવિકતા સમજાવવા માંડ્યા કે બાપાએ આખો દિવસ કારની અંદર મુસાફરી કરી છે, ખૂબ થાકી ગયેલા છે, એટલે અત્યારે આગ્રહ ન રાખો તો સારું, આવતીકાલે સવારે તમારા ઘરે પહેલાં તમે આવી જઈશ અને પધરામણી બાપાની થઈ જશે. ત્યારે પેલા ભાઈ કે મેં કાલે સવારે એક ઓપરેશનની એપોઇન્ટમેન્ટ લઈ લીધેલી છે, હું ડૉક્ટર છું અને મારે એની અંદર જવું પડે એવું છે. અને કાલે બપોર પછી તો તમે બીજા સેન્ટરમાં જવા નીકળી જવાના છો, એટલા માટે અત્યારે પધરામણી કરવા આવો. એ વખતે બાપાએ કંઈ પણ દલીલ કર્યા વગર જેકેટ બાજુમાં મૂકી દીધું, પથારી પરથી ઊભા થઈ ગયા, માથે પાક મૂકી દીધી. એ સંતને કહ્યું ચાલો મારી સાથે. અને સ્વામી નીકળવા તૈયાર થઈ ગયા. બધાને કંઈ બોલવાનું રહ્યું જ નહીં, પણ પાછા વળી અને સ્વામીએ બીજા બધા સંતોને કહ્યું તમે કોઈ મારી રાહ જોતા ને બધા સુઈ જશો, તમે બધા થાકી ગયા છો.
બધાની આત્મા ઝળઝળી આવી ગઈ કે થાકી તો તમે વધારે ગયા હો, તમારી ઉંમર અમારા બધા કરતા સૌથી વધારે છે, પણ બાપા બીજાનો વિચાર એટલો કરતા હાલી કરીને ભથરામણી પૂરી કરીને સ્વામી જયારે ઉતારી પધાર્યા ત્યારે રાતના 1:30 વાગેલા, અને બાપા ત્યારે આરામ માટે ગયા, અને બીજે દિવસે તો 300 કિલોમીટરની મુસાફરી ઉભી જ હતી. તો આવી રીતે બાપાએ પોતાના જન્મવાના બધા જ કાર્યક્રમોને એક બાજુ હળસેલી ફેંકી અને હરિભક્તોની ભાવના પૂરી કરેલી છે. કારણ કે 4/2/1985 દિવસે ધર્મસ્વામી મહારાજ નહારપુરા ગામે પહોંચ્યા, સવારે પ્રાતઃ પૂજા કરી, ત્યાર પછી ભાવિકોના મનોરથ પૂરા કરવા માટે બાપા પધરામણીઓ કરવા નીકળ્યા. હવે આ ગામ તદ્દન નવું હતું એટલે ભાવિકોને પધરામણીની કોઈ રીતરસમ કે સંતોને પોતાને ઘરે પધરાવવાના હોય ને શું કરવાનું કાંઈ જ ખબર નહીં, એટલે એથી બધું જ માર્ગદર્શન એને એના ઘરે જઈને આપવું પડે એવા સંજોગો હતા. પણ બાપા ખૂબ ધીરજ રાખીને હજી મોઢામાં પાણીનું ટીપું મૂક્યું નથી અને બાપા પૂજા કરીને તરત જ નીકળ્યા છે. અને 1, 2, 3, 4 એમ કરતા પધરામણીઓ ચાલુ કરી અને બાપાએ જાણે નક્કી જ કર્યું હતું કે આખા ગામની અંદર એક પણ ઘર છોડવું નથી. એટલે એક ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, નાનું ગામ હતું, એક પછી એક બીજી શેરીઓ વટાવતા ગયા, ઘર પર ઘર જતા ગયા. દૂર થોડું ઝૂંપડું કોઈ રહી ગયું હોય, તૂટેલું ફૂટેલું તો એમ કેટલું ઝૂંપડું રહી ગયું એમ કરી તરત એની અંદર પહોંચી જાય. અને શેરી ગલીની અંદર ચાલતા ચાલતા બાપા પોતે જ હાંફતા હાંફતા ધૂન બોલાવ્યા છે, અને સાથેના હરિભક્તોને કે મોગા મોગા શું ચાલો છો, બધા ધૂન બોલો એમ કરીને બધાને જોડે ધૂન બોલાવે અને ઉત્સાહ ઉમંગની અંદર પોતે પધરામણી એ રીતે કરતા જાય. 100 થી વધારે ઘર પોતે ભૂખ્યાને દર્શ્યા ભૂલી ગયા અને આ રીતે બધાને ખૂબ રાજી કર્યા. હાર્ટ એટેક પછી 1982 બાપાને હાર્ટ એટેક આવેલો. આ પ્રસંગ છે 1985, બરોબર 2 વર્ષ પછીનો આ પ્રસંગ છે. અને બાપાને હાર્ટ એટેક પછી ભૂખ્યા પેટે અને તરસ્યા એ પોતે 100 થી વધારે પધરામણી કરી. તો આવી પ્રકારનો શ્રમ એ બાપાએ અનેક વખત વેઠેલો છે. વિચરણ દરમિયાન બાપાને નગર યાત્રાઓ એટેન્ડ કરવાનું બહુ જ ભીડા ભર્યું રહેતું. આપણને નગર યાત્રા તો બહુ સારી વસ્તુ કહેવાય, નગર યાત્રાની અંદર તો જય જયકાર થાય અને એની અંદર તો અત્યારે બધા લગ્ન બધા થતા હોય ને, ભરાયેલા કોઈ બેઠા હોય, નાખે છત્ર ધર્યું હોય, રાતના ટાઈમે સ્ટ્રીટ લાઇટો હોય, પેલી એલઈડી લાઇટો ઝગમગતી હોય અને બેન્ડ વાગતા હોય, ડીજે મગર ગુલાબુલી કરતા હોય, નવર રાજાની કેમ હોય કે આપણે આમ બાદશાહ જેવા લાગીએ છીએ એવું બધું થતું હોય, પણ એ જિંદગીમાં એક વખત બેસવાનું હોય, બહુ બધું 3-4 વાર બેસવાનું હોય તો બધું કેંકવાનું લાગે, પછી રોજ 4-5 વાર બેસવાનું હોય ને પછી એ ત્રાસ લાગે, ભયંકર લાગે. પ્રમુખ સ્વામી મહારાજની દશા એવી હતી. તારીખ 18/4/1977 દિવસે સૂર્યગ્રહણ હતું અને સૂર્યોદયથી ભેદ બેસી જતો હતો. બધાએ બહુ વિનંતી કરી કે આખી તબિયત નાજુક છે, બધું છે, તો આપ કંઈક થોડુંક અંગીકાર કરો નાસ્તો. સ્વામી કે બને જ નહીં, સ્વામીએ તો સાદું પાણીનું ટીપું મુખની અંદર ન મૂક્યું અને નક્કી જ કરી દીધું કે આજે ઉપવાસ જ ખેંચી કાઢો છે. એટલે એક પાણીનું ટીપું મૂક્યા વગર બાપા તો સીધા વિચરણના કાર્યક્રમમાં જોડાઈ ગયા અને પોતે ગુંડેલની અંદર 30 પધરામણીઓ કરી, પછી ગઢડા શામળાજીની અંદર અને ઊંચી ધનાલની અંદર 20 પધરામણીઓ કરી, એમ કરીને 50 પધરામણીઓ કરી અને પોતે બપોરે નવા મેત્રાલ ગામે આવ્યા, બપોરે લગભગ 1:30 વાગે. અને એ વખતે આ એપ્રિલ મહિનો છે, આ ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર છે, એટલે સખત ગરમી હતી, 45 ડિગ્રી ઉપર ટેમ્પરેચર હતું. અને આવી સખત ગરમી એ ગામડાઓની અંદર ધૂળની ડમરીઓ ઉડે અને લૂ વરસી રહી હતી અને એની અંદર નેચર ઉપવાસની અંદર બાપા પોતે એ ગામની ભાગોળે પહોંચ્યા. ત્યાં તો ટ્રેક્ટર સંધાયેલા તૈયાર હતા અને તરત ઢોલ નગારા બધા વાગવા માંડ્યા અને બધા એકદમ ગામના લોકો બધા ભેગા થઈ ગયા અને બાપાની ગાડી બાંધું ખોલી નાખ્યું, બાપાને નીચે ઉતારી દીધા, ટ્રેક્ટર તરફ લઈ જવા માંડ્યા. એની ડોક્ટર સામે ચમક્યા.
डॉक्टर स्वामी वक्त दादा ने साथे विचरण माता ने डॉक्टर स्वामी ने सभी जाने पानी रूप की वो मुखना क्यों न बपोर ना डोड़ लगे छे ने सखत गर्मी छे के और हजी तो ग्रहण की सभा में साजे बेसवान छे त्यार पछी बापा ने बीजा बेत्रण गामों में जवान छे पछी आराम मेला थवा छे माटे आ नगरयात्रा ना थाय तो सारू एटले जे कोई व्यवस्थापक हता एने समझावा गया बापा ना सर्वा काम ना समझी गया सांभळी गया એટલે તરત જ પાછળ વળી ડોક્ટર સાહેબનો હાથ લીધો અને વ્યવસ્થાપક કાળિદાસભાઈના માથા પર મૂકી દીધો અને પછી ડોક્ટર સાહેબ પૂછ્યું કેવું ગરમ છે તો ડોક્ટર સાહેબ માથું હલાવ્યું છે ગરમ તો બહુ છે સ્વામી કે આ બે બે કલાકથી તડકે ઊભા છે આપણી વ્યવસ્થા કરવા થોડી વાર યાત્રા બેસવા શું વાંધો ડોક્ટર સ્વામી પાસે આનો કોઈ જવાબ જ નહોતો એટલે તરત ટ્રેક્ટર પર બેસી જ ગયા અને નગરયાત્રા શરૂ થઈ આમ ભળગા રેલા આવે ટ્રેક્ટરની ટ્રોલી ઉછળે અને આમ આમ યાત્રા જેવું અત્યારના જે બંધોળા છે એમાં કશું જ દુઃખ ન હતું અને ધૂળની ડમરીઓ ઉંચીને બધું હતું અને બાપા પરસેવે રેબ ઝેબ થઈ ગયા અને ઉતારે આવ્યા ત્યારે પાણી મૂકી મૂકી નહોતું એટલે ગળું પણ ખૂબ સુકાતું હતું અને આવી રીતે નગરયાત્રા પૂરી કરી આવી તો ગામો ગામ નગરયાત્રા એ બાપાએ કરવાની હતી આ તો બપોરની નગરયાત્રાની વાત કરી ઘણી વાર નગરયાત્રા અડધી રાત્રે પણ થાય બપોરે તો કદાચ નગરયાત્રાનો સમય છે એમ આપણે કદાચ સમજીએ પણ અડધી રાત્રે નગરયાત્રા તો બાપાના જીવનની અંદર એવું પણ બનતું એકવાર બાપા ઠીકરિયાથી નીકળ્યા અને જે ખેડા જિલ્લાની અંદર સિંચીપાડા ગામે પહોંચવાનું હતું વચ્ચે કાલેજ વડોદરા બોચાસણ બધે થઈ અને બાપા જ્યારે ત્યાં આગળ સિંચીપાડા પહોંચ્યા ત્યારે રાતના 12:30 વાગ્યા અને એ વખતે ગામના 700 હરિભક્તો નગરયાત્રા માટે તત્પર થઈને ભાગવા લીધા અને બાપા જીવા આવ્યા એટલે તરત જ જઈના દો અને ધોળ ત્રાસા અને કિશન લાઈટ કરી પેટ્રોમેસ જેવી આવતી હતી એના અજવાળે ચઢાયા બાપાને ટ્રેક્ટર ઉપર અને બધું જય જયકાર અને ધામ ધૂમ એની અંદર રાત્રે 1 વાગે નગરયાત્રા સ્વામિનારાયણ મંદિરે પૂરી થઈ પછી સભા અડધો કલાક સભા એની અંદર હાર કોરા અને આશીર્વાદ બધું પૂરું કરી અને દોઢ વાગે બાળક બાપા આરામની અંદર ગયા એક વખત બાપા સાબરકાંઠાના એક વિચરણની અંદર 20 દિવસની અંદર 87 ગામો ઘૂમેલા 20 દિવસમાં 87 ગામો એટલે રોજના 4-5 ગામ થાય અને રોજના 4-5 ગામ એટલે સમજવાનું કે રોજના 4-5 ગામોની અંદર નગરયાત્રા ફિક્સ એટલે રોજની 4-5 નગરયાત્રા દરેક ગામે નગરયાત્રા તો ફરજિયાત હોય હોયને હોય જ અને ટોટલ આખા દિવસની 80-90 પધરાવણી પણ ફિક્સ હોય છે તો આવી પ્રકારનું બાપાનું વિચરણ ચાલે એક ગામની અંદર નગરયાત્રાની અંદર ટ્રેક્ટરમાં બેસવાનું હોય ક્યારેક ગાડાની અંદર બેસવાનું હોય ક્યારેક ચાલતા ચાલતા પણ કરવાનું હોય તો આવી પ્રકારની નગરયાત્રાઓની અંદર એ ઉત્તર ગુજરાતના ધોળિયા ગામડાઓમાં પણ બાપા ખૂબ વિચરેલા છે બાપાએ વિચરણ દરમિયાન વાહનની અગવડોને પણ ક્યારેય ધ્યાનમાં લીધી નથી હાથે સો સાથે એમનું જાણે સૂત્ર કે જે મળ્યું અને જે વ્યવસ્થા મળી એમાં ભળી જવાનું ક્યારે એની અંદર આનાકાની નહીં કરવાની કે આવું વાહન જોઈએ આવું જોઈએ કાંઈ જ નહીં સ્વામી બધાની અંદર એડજસ્ટ થઈ જતા ગમે તે વાહન હોય તો ચાલે 1972ની અંદર બાપા પોતે ઝાલાવાડના વિચરણમાં હતા અને એ વખતે વરસાદ સખત પડતો હતો ચોમાસાનો સમય હતો નદી નાળા બધા છલકાઈ ગયેલા તળાવની પાળો બધી તૂટી ગયેલી રોડ રસ્તાની અંદર મોટા મોટા ગાબડા પડી ગયેલા રોડે છેલ્લે કેટલા વખત પહેલા ડામર ચાખ્યું હશે એ પણ કલ્પના ના એવા બધા રોડ એ ડામરનો નામો નિશાળ એ રોડની અંદર દેખાય એવા રોડ ઉપર સ્વામી પોતે ભૂલકાથી પાંદરી જવા માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા અને જે શક્યતા હતી એ પ્રમાણે થયું એ ટ્રેક્ટર ટ્રોલી સાથે કાદવની અંદર ફસાયું એનો વિડીયો પણ ક્યારેક કોઈએ જોઈ હશે
કેપ્ટન કોલિન સાથે કાદવમાં ફસાયું. બહુ ધક્કા મારવા પ્રયત્ન કર્યા, એના મોટા પૈડા નીચે પથ્થર લાવીને નાખવા પ્રયત્ન કર્યા અને પછી એની ઉપર થઈને ટ્રેક્ટરને ઉડાડવા પ્રયત્ન કર્યા, તો કાંઈ જ થયું નહીં. બીજું ટ્રેક્ટર લાવ્યા, ટોળે બાંધ્યું, બીજા ટ્રેક્ટરથી ખેંચવા ગયા, બીજું ફસાયું. પછી ત્રીજું ટ્રેક્ટર લાવ્યા, બાપા તો હજી ટ્રોલીમાં જ બેઠા છે, પહેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં, બીજું ટ્રેક્ટર, ત્રીજું બાંધ્યું, ત્રણે ત્રણ ફસાયા. મહાજનો એના જતા સફળ થાય, જીવન ચરિત્રમાંથી આદર્શ જીવન સ્વામી આ વાક્ય સંસ્કૃત વાક્ય મહાભારતમાં જ લગાવ્યું છે કે મહાજનો એના જતા સફળ થાય. મહાપુરુષો જે રસ્તે ચાલે એ જ રસ્તે ચાલવું જોઈએ એમ. પેલા ત્રીજા ટ્રેક્ટરે પણ એ જ રસ્તો સ્વીકાર્યો, પહેલા બે ટ્રેક્ટરની જળ ત્રીજું જ થતા. પછી ચોથું ટ્રેક્ટર લાવ્યા, આખું મોટું લંગર, અને એ ખાંકા ચારે ટ્રેક્ટરને ફસની અંદર નાખ્યા અને બૂમ પાડી એક સાથે બધા ચાલુ કરો એમ કરીને બધું નીકળ્યું જ્ઞાન થાય. અને એ દરમિયાન બાપા બે ત્રણ કલાક એ ટ્રેક્ટરની ટ્રોલીની અંદર કાદવ ઉછળ્યા કરે અને એની અંદર એમને બેસી રહ્યા. જરા પણ સંકોચ વગર, જરા પણ કચવાટ વગર, દુઃખ વગર બાપાએ વર્ષો સુધી આ રીતે વિચરણ કરેલું છે. 1985ની અંદર ફેબ્રુઆરી મહિનામાં બાપા ઓછાણથી દાદા ગામ જઈ રહ્યા હતા અને એ વખતે એક યુવક સાથે હતો, એને વળી રસ્તો બતાવ્યો કે આ ખેતરનો રસ્તો લઈને બહુ સારો પડશે. એટલે ડ્રાઈવરે ખેતરનો રસ્તો લીધો, ખેતરનો રસ્તો લીધો અને ગાડી ફસે, ગાડી ફસાઈ એટલે તો કોઈ બીજો આરો જ નહોતો. એટલે શું બધા ધક્કા મારવા ઉતર્યા અને ધક્કા મારવા ઉતર્યા અને એક પછી એક બધા ધક્કા મારતા કે બાપાએ ધક્કા મારવા જોડાયા. અને એટલો બધો પુરુષાર્થ બધાએ કર્યો ત્યારે માંડ માંડ ગાડી એ ખાડામાંથી બહાર નીકળી. બાપાએ વખતે હસવા માંડ્યા અને હસતા હસતા કે લ્યો આભન સ્વરૂપ, આવું કામ છે મારું. એ વખતે ત્યાં વિચરણની અંદર સાથે પૂછે ગોંદજી સ્વામી હતા, એમણે કહ્યું કે બાપા આપ તો અંતર્યામી છો, આપને તો ખબર જ હશે કે આ જે ખેતરનો રસ્તો છે એની અંદર ચોક્કસ વાહન ફસાવાનું છે, તો આપણે ના પાડવી જોઈએ ને. આ કેમ કંઈ બોલતા નથી? કારણ બાપાએ પોતાનું ઐશ્વર્ય કે શક્તિ એ વખતે છુપાવીને હસતા હસતા કહેવા માંડ્યું કે એ તો યોગીજી મહારાજ કહેતા કે આ બધી સ્મૃતિ યાદ રાખીએ. યોગી બાબા કહેતા હતા ને કે અમે જે કંઈ કર્યું એવું યાદ રાખવું તો એ આનંદ આપશે, સમર્પિત દુઃખની હરનારી. તો બાપાએ અહીં લગાડ્યું, બાપાને જો આ ધક્કા મારતા હોય એવું યાદ રાખવું. તો બાપાએ એમના વિચરણ દરમિયાન અનેક વખત એ પોતે ગાડીઓને ધક્કા મારેલા છે, એનું પણ લિસ્ટ એ હું જરા ઝડપથી બોલી દઉં છું. આમ તો આ લિસ્ટ જેટલા ધક્કા માર્યા છે એવું નથી, એના તો કઈ હિસાબમાં ના કહેવાય. બાપાએ અનેક ધક્કા માર્યા. બાપા ફટફટા કાંડે જોઈએ તો બાપા 1976ની અંદર ગુંદાસરા તરફ જઈ રહ્યા હતા, એ ગાડી ફોટ ગઈને ધક્કા મારેલા. 1981ની અંદર જૂનાગઢ જતા ધક્કા મારેલા. પછી 1977ની સાલની અંદર ધીનોથી મોટક ગામ જતા ધક્કા મારેલા. પછી 1975ની સાલની અંદર બાપા નવા ગામથી કાળા તરફ જતા હતા, ધોધમાર વરસાદની અંદર ગાડીને તો ધક્કા મારવા પડ્યા. બસમાં જતા હતા, બસમાંથી ઉતરી જવું પડ્યું, ટેન્કરમાં જવું પડ્યું, ટેન્કરમાંથી ઉતરીને પછી ગાડામાં ગયા, ત્રણ વાહનો બદલ્યા. અને બાપા જ્યારે નવા ગામથી કાળા તળાવ પહોંચ્યા, આમ તો 25 મિનિટનો રસ્તો છે પણ બાપાને 4.5 કલાકે મુસાફરી પૂરી થઈ. અને એમાં ધક્કા માર્યા ને બધું થયું તો બાપાએ ક્યારેય આવા વિચરણની અંદર એવો વિચાર નથી કર્યો, જવા તને કંઈ વિચરણ કરવું નથી, કાંઈ કરવું નથી, જવા તને કંઈ બહુ થયું અને આ સિઝન સારી નથી, સારી સિઝન આવે તો કરશું, એવું બધું બાપાએ ક્યારેય વિચાર્યું નથી. પણ હરિભક્તોની ભાવનાઓ જ કેવળ પૂરી કર્યા કરી છે. તો બાપાના વિચરણની તો જેટલી વાતો કરીએ એમ જીવન ચરિત્રના પાનાના પાના ફેરવીએ તેમાં આ સિવાય કંઈ આપણને મુખ્ય પણ લાગે છે. તો આવી તકલીફો વેઠી અને આપણે બધાને રાજી કર્યા એટલે આપણે ગેરા ત્યાં કૃષ્ણની જે સભા મંડળમાં બેઠા બેઠા કથા વાર્તા સાંભળીએ છીએ અને સત્સંગ કરીએ છીએ એ બાપાના પરસેવાના પરિણામ છે. સ્વામિનારાયણ છે. તો સ્થિતિ ગમે તેવી વિષમ હોય, પ્રોટીન પદાર્થની પણ ગુણવત્તા હોય અને શારીરિક તકલીફ પણ હોય, પરંતુ સ્વામીશ્રીના ચરણ એ ક્યારેય ભક્તોના ભાવ પૂર્ણ કરવા માટે
તેમને સુખાકારી માટે અટક્યા નથી, એટલે જ એ જન દ્વારા થતું કાર્ય એ દિવ્ય